અટાણે ચડે હા પાછા થઈ જાય કેવાક બને છે. હું પહેલી વાર બનાવું છું, બધા ભાવે ન ભાવે હવે બને પછી ખબર પડે. આમ મન થી બનાવતા એટલે મસ્ત જ બને. રેડ મસાલો બધો પડી ગયો, હવે છે ને મગની દાળ ના વડા તૈયાર. મસાલો છે ખડખડિયા થઈ ગયા. ધીમે ધીમે છોકલા, ધીમે 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 છોકલા, ધીમે ધીમે લે લે લે, દોડી જાય દોડી જાય. બસ બસ સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના બાકી મજામાં ને બતાવી તો વાંધો નહીં. હાડા નવ વાગી ગયા ને હમણાં તો સૂરજ ભગવાને દેખાતા ને, સૂરજ દાદા આમ જરા કાસા આસા દેખાય ને તો મજા આવી જાય. ઢાકલું ઢાકલું હોય ને આજ તો જરી ગરમી એ પાછી પકડાણી. હવારે જ પપ્પા કહેતા હતા કે વરસાદની ગરમી કે પાછી પકડાણી, નકર હમણાં ત્રણ ચાર દીઠાની બહુ થતી નહીં ગરમી. હાંચે હું તો બારી ખુલ્લી નથી રાખતી, નકર તો બારી ખુલ્લી રાખવી પડતી. બારી ખુલ્લી રાખીએ ને તો ટાઈટ લાગે એટલે તો થતી નહીં ને. આજ વારી ગરમી પકડાણી છે એટલે વરી ગરમી પડશે એટલે આવવાનો છે વરસાદ. ને અટાણ ચોમાહું છે એના દિવસો છે એટલે વરસાદ તો આવવાનો જ છે. ને અમારે જો માણસો આવી ગયા નેદવા, હવે તો નેદાઈ એવું છે તે કાલે આવ્યા હતા ને આજે આવ્યા. આજ તો આખું ઘર આવ્યું છે, બે છોકરા એ બે માણસ ને એની દીકરી બધા આવ્યા છે. ને હવે એને ચા કરીને આખડી ઘડી વાર પછી ઘડીક વાર પછી ચા કરીને પછી દેવા જવાનું છે. મમ્મી ખડવાટીને જો આવી ગયા, ખડવાટવા ગયા હતા ને હવારે નાસ્તો બનાવી ને નાસ્તો કરી લઈએ, સીવાની તૈયાર કરી દઈએ. તાતા આવું ટાણું થઈ જ જાય ને પછી સીવાની જાય ને એ થોડુંક ઉતાર લઉં. પાછી છે ને બપોર સેઠ બાર હાડા બારે આવે ને તો અહીંયા સેટાનું વિડીયો શૂટિંગ કરવાનું મેળ આવે એટલે જાય ને તો અહીંયા એક સીને ઉતાર લઉં. ટાટા બાય 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 કરતી વહી જાય, કેવી અસલ નહીં. ટાટા બાય બાય કરતી વહી જાય એને છે ને જરીક આમ તૈયાર થવાનું આરહ થાય, જવાનું આરહ ના થાય એને તૈયાર થવાનું છે ને. ગમે અહીંયા અમે ગામમાં જવાનું હોય ને ક્યાંય એને મામાને ઘરે કે ક્યાંય પણ એને તૈયાર થવું હોય ને તો આમ થોડોક વાંધો પડે. બાકી જવાનું કહીએ ને એટલે ફટાફટ હાલતી થઈ જાય. ને જો તમે ધાણા બતાડું, આપણે ધાણા ઓલા નાખાતા ને અસલના ઉગતા આવે ને ગઈકાલે તમે છે ને અહીં બીજી જગ્યાએ નાખી દીધા. મેં કીધું આ તો અસલના ઉગી ગયા છે ને અહીં જો બીજી જગ્યાએ નાખી દીધા. અહીં મમ્મી કહેશે ને નડશે નહીં ત્યાં, અહીં આપણે જ્યાં સાર રાખી ને ત્યાં પારી છે ત્યાં ઉચાણ્યું છે તે ત્યાં નાખી દીધા. થોડાક ચરિયા બે બે પાનવારા છે ને બધા ધાણા છે જો હરોહર પારી નાખી દીધા, અસલના ઉગી ગયા છે. ઉગતા જ આવે છે જીતે સેટ વાં હુતી છે પારી જો અહીં દેખાય ને પૂરી થાય ને ત્યાં હુતી સેટ છે. હાલો બધાય ને હવાર હવાર જય શ્રી કૃષ્ણ સીતારામ બધા મોજમાં ને. બસ મોજ હોય એટલે આપડે ઘણું, મોજ ન હોય તો આપડો વિડીયો જોઈને મોજમાં આવી જાય. હા હો એ વાત હાચી. આવું આવું અસલ નું ચોખ્ખું વાતાવરણ, શુદ્ધ વાતાવરણ ને એવું ગામડા નું રહેણી સહેણી ને પછી મજા જ આવી જાય ને. મજા જ આવી જાય ને તો બસ બધા કાયમી માટે મોજ રહેવાનું. મોજ હોય તો બસ આપડે મજા આવે બધા. અને જો ખડ લઈ આવી ને બેઠી પછી મેં કીધું ઓલા ચા પાણી કરીને દઈએ. આજ તો બધા આવ્યા કઈ. હા આજ તો છોકરા ને બધા આવ્યા છે એમાં નિર્દેશ. ઓલું કાલ જાજી ખડવારી આવી હતી ને દઈ ગઈ ને એ ને દઈ ગઈ બધી. પણ આવવાનું તો કામ ખડ કેવું હોય કરે હોય જો ને દા એટલું ને જ છે, નકર પછી ખડ ની દવા છાટી નાખી. છોકરા તો પછી કાવ ત્યાં કેવું ને દે સેટમાં ઉપર છે. હા
તો એ છોકરી તો ઠાકુ નહી દે, છોકરા ન ઉકલે. હા, એ પછી આયથી જાડવાનો ઉપાડતા હોય. ઈ પાછા ભણવા ન ગયા હોય ત્યાં ઘડીક આવે, બાકી તો છોકરા તો એના જેવું કરે ને. છોકરા તો છોકરા જેવું એને બાહે એના મા બાપ ને પાછું ફરવું જ પડે એમાં. હા, આ તો ભેગા લઈ આવે, લઈ આવે જી ઓછું થયું હોય, જે ઓછું થયું હોય નકર પછી દવા વરસાદ થઈ જાય તો દવા સાચવી પડશે. હા, ખડ ની ઓલી તો નરવાઈ ની હતી ને કાલ સાહેબ? ઈ તો નરવાઈ ની છે. લગભગ બપોર પછી ખાતર દેવાનું કેતા હતા અને હાથી હજી ન આલ્યા, કારણ એકદમ તડકો નથી પડતો ને. તડકો લીલું કેવડા ઉપરથી હલાય એવું છે, પણ અંદર થી હજી લોંધા નીકળે છે. લોંધા નીકળે, ટ્રેક્ટર કૂતી જાય, કૂતી જાય એટલે પછી ટોર થાય એટલે લીપણા થાય એટલે ન હરકો તડકો પડે ને. ફોરું ખેતર રે ને તો ટ્રેક્ટર ઠાવકું હાલે, તો હાલે. તડકા ક્યાં પડે છે? તડકા હજી નથી પડતા. મને એમ છે બીજ ટૂંકો વરસાદ થાય ખરો. માથે ચડીને ખાઈ જોઈ લે, પેલા ઠાકુ ઠાકુ ખાઈ જા. તો એ ક્યારે વાગી ગયા? આજ તો છે ને જો ડાંભાનું શાક બનાવવાનું છે ને ચણાનો લોટ નતો. મમ્મી કહે કે પપ્પા રે કે મગાવી લઈએ ચણાનો લોટ ને કાલક નહીં કે નકો કરશું. મેં પપ્પાને ફોન કર્યો, મેં કીધું ચણાનો લોટ છે નહીં, હું કે ડાંભાનું શાક તો બનાવું, પણ મમ્મી એમ કહીશ કે આજ ન બનાવો તો કંઈ નહીં, તમે લોટ લેતા આવજો ને, તે છે ને કાલ કરશું. પપ્પા કે ના ના, એક તમે ડાંભો હમો કરો, એ કે આકડી કે હું લોટ લઈને દઈ જાઉં. પછી ચણાનો લોટ આકડી દઈ ગયા. હજી સીવાની ને તો વાર છે, હવા બરહાડા બાર વાગે છે, તેડવા જવાની હોય. તો મેં કીધું હવે ડાંભો હાલો હમો કર નાખીએ, ત્યાં આકડી જો મમ્મી આવે ને હું કરતી થાઉં હમો, તાં આકડી છે ને મમ્મી આવશે. પછી બે કર નાખીએ, એક કલાક તો પાકી ડાંભો હમો કરતા. એ પહેલાં આપણે આમાં બતાવ્યો હતો ડાંભો કેવો હોય. ઘણાએ કીધું કે અમારે તો આ સાઈડ ડાંભો મળતો જ નથી ને, અમે તો જોયો ન જ, શાક ખાવાનું મન થાય, પણ હવે શું કરવું, અમારે પોરબંદર સાઈડે જ આશે ને શાકભાજી થાય, બાકી થતી નથી ક્યાંય, એટલે હવે અમે એની મોજ લઈએ. આને હમો કરવા એમાં આવી છે ને બહુ વાર લાગશે. ડાંભો હમો કરતા કરતા છે ને અમારે 12 વાગી ગયા. મમ્મી ને કો 12 વાગી ગયા, ફોન હાથમાં લીધો તો મમ્મી ઓય રે 12 વાગી ગયા. કે તે હાડા દો ટુકડા તો સીવી આવી લે બોલ આવી ગયા. હવે તમે એમ કરો કે ગેસ વેસન શાક નાખી દો ને હું આ રોટલા ખડ. હાલો થડિયા ખોઈ જાય. હા, તે એટલો તો જો થઈ ગયો હમો. એ તમે કીધું કે એક કલાક તા ને પાકી, એક કલાક ની માથે થાય પણ ઓછું ન થાય. હા, આમાં સુધા તો વાર લાગે, વાર લાગે. થોડાક પાંદડા થોડાક જ નાખ્યા છે ને બટકા કર્યા રગોડા ઉતારી ઉતારી ને હોય કરવાના. તો ઘણી વાર આપણે આગલા વિડીયો બતાવ્યું, અમારે ઘેર હતી તો અહીંયા બતાવ્યું, અહીં મમ્મી ઉમર હમો કરતા હતા ડાંભો તો અહીં બતાવ્યો. ને હવે વેલેરું શાક કર નાખીએ ને બપોરા ફેરા થાય વેલેરા. ચૂલો પેટતા વાર લાગશે. હા, હજી ચૂલો પેટતા શ્રીક વાર લાગશે. શાક તો હું ગેસ માથે કર નાખું. હા, તો એમ કરીએ. એ તો હાલો ચડી જાય હમણાં. ચણા લોટ ખાઈ ખા કેમ આવ્યું? હા, ચણા લોટ આવી ગઈ. આવે છોકરી મમ્મી ઓલી કામ લઈને આવે, કઈક લઈ આવે. શિવુ છોકરી આવી ગઈ. શિવુ હું લઈને આવી એ મમ્મી? એટલે 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 હા ગુલફી લઈને આવી છું. હે, આમ બધાને બોલાય ખરી કે હાલો ગુલફી ખાવા ટાઢા થવા.
પીવું ને? હા ઉતરી જા ઉતરી જા. હા નાની નાની ગલાસડી સીવું કા, નાની નાની ગલાસડી છે ને. હા સાડા પાંચ વાગી ગયા છે ને, ભાવેશભાઈ જો આવી ગયા ને બેઠા બટક કટક કરવા, ખાવા બેઠા ને સીવાની એની પાસે ચડી ગઈ. એટલે હું આજ પેલી વાર જ બનાવવાની છે મગદાળ ના વડા. ઓહો ઈ ખવરાવે તમને? પેલા પોતે ખાવા બેઠી કાકા પાસે, હવે ઈ ખવરાવે હામી કા. બપોરે દોઢ વાગે છે ને ખાઈને ઉભા થયા ને, તઈ મને યાદ આવી ગયું, મેં કીધું દાળ પલારી દઉં, કેમ કે લીંબુ ને મરચા ને ધાણા ને બધું અટાણે છે હાજર માં, નકર એક હોય ને એક ના હોય તો પછી એમાં આરફ માં જાતું હોય. આજ મેં કીધું બધું છે ને તે દાળ પલારી દઉં. બપોરે દાળ પલાર દીધી, હવે આપણે મગદાળના વડા બનાવીએ ને એને કમસે કમ 3 કલાક તો દાળ પલારવી જ જોઈએ, એટલે આપણે 3 કલાકની માથે થઈ ગયો ટાણે. તો હવે આકડી બનાવવાનું ચાલુ કર દઉં, કેવાક બને જો હું પહેલી વાર બનાવું છું, બધાને ભાવે કે ન ભાવે કે હવે બને પછી ખબર પડે. આમ તો ભાઈ છે નહીં ભાવે, ભાવેશ ભાઈ ભાવે ને, ખાવાનું કઈક વસ્તુ અલગ બનાવી ભાવે, વાંધો ના આવે. એમાં બધી પડશે મરચું લીલું ધાણા પાચી એ જરાક આદું લસણ ને એવું ઘણું પડશે. બે તીખો તીખો એટલે મજા જ આવે. ચટપટો પેગી ચટણી બનાવ નાખ સ્વાગડી. કેમ કરતી ના ના જો ગીત કઈ કદા કેમ પટડી થાય છે ઉઈ કે પટાવતા ને બધું મને ખબર છે તમે. હાલો રમો રમો હેઠા હેઠા રમો. તો મસાલો થશે ને જો બધો હમો કરી લીધો, મરચા સુધાર લીધા, આદુન કટકો હમું કરી લીધો, લસણ થોડું ખોલી લીધું, આમાં લીંબુ છે ને ધાણા ભાજી હમી કરી લીધી ને આમાં ડુંગળી છે. ડુંગળી તો એક જ સુધારવી ને એ પછી સુધારું. પેલા જો આપણે ચણા દાળા ઓલા મગની દાળા પલરી ગઈ ને બપોરની પલાઈ રહી ને જો ફોતરાઈ ઓલા થઈ ગયા ઉખડી ગયા, તે હવે એ પાણી કાઢી નાખું ને ચાણીમાં નાખી લઉં, નેતરી જાય ને એટલે હું મિક્સરમાં એને છે ને જો મિક્સરમાં લઈ લીધો, મિક્સરમાં એને ક્રશ કરવાની છે ને એમાં જ આપણે આ લસણની કર્યું ને આદુન કટકો ફેરો નાખી દેવાનું છે. તો હવે આપણે એ પહેલાં કરી લઈએ. તો મગદાળમાંથી જો પાણી કાઢી નાખ્યું ને અસલની છે ને પલરી ગઈ ને આ લીલા ફોતરા જે દેખાય ને એ આપણે રાખવાય તો રખાય ને ન રાખવાય ને તો કાઢ નખાય. મેં થોડા થોડા કાઢ નાખ્યા ઉપર પાણીને તરતા થઈ બીજા રહેવા દીધા. હવે આ બે વાર આપણે ક્રશ કરવું, જો એક વારમાં નહીં હમાય. લસણ કરી આદુન કટકો એમાં નાખી દીધા. તો મગદાળ તો આપણે પીસાઈ ગઈ, જો બે વાર છે ને થોડી થોડી કરીને પીસી લીધી, નકર મેં કીધું એક વારમાં છે ને હરખી નહીં પીસાય. તે ઓલા આપણે આદુન લસણ નાખ્યું હતું ને એ અસલ ભરી ગયું ને આ છે ને થોડીક આખી કાઢી લીધી, કેમ કે આપણે હમણાં જે મિશ્રણ બનાવીશું ને એમાં એ નાખ્યું બધું મસાલો નાખશું ને તો અહીંયા આદુ ને લસણ તો આમાં નખાઈ ગયું. હવે આને એકદમ છે ને ફેટવાનું છે, 5 મિનિટ સુધી હાથેથી હલાવ્યા જ રાખવાનું છે, એટલે એમાં હવાના કણ ભરાઈ જાય, પછી આપણે બધો મસાલો નાખવાનું છે. તો હવે હલાવવાનું કામ કરી લઈએ ને પછી આપણે આગળ બનાવીએ. પહેલી વાર બનાવશો કેવાક બને, બનશે તો સારા જ, મનથી બનાવતા એટલે મસ્ત જ બને. તો તમે કોણ કોણ મગદાળના વડા બનાવો ને એ જરૂરથી કહેજો, ને જો રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરતા જાજો ને તમે પણ બનાવજો. તો આપણું મિશ્રણ જો રેડી થઈ ગયું, હાથેથી એને 5 મિનિટ સુધી હલાવી નાખ્યું એટલે કંઈક આવું થઈ ગયું. જો
હવે એમાં મસાલો બધા નાખવાનો છે. મસાલામાં આપણે લીલા મરચા નાખી દઈએ. આ છે ને જરીક મોરે રાશે મરચા. તીખા હોય ને તો આપણે લાલ મરચું નાખવાની જરૂર ન પડે. આ ડુંગળી પાજરીક મારે મોરે રાશે મરચા એટલે હું છે ને લાલ મરચું થોડુંક નાખીશ. ને જરાક હિંગ. મીઠું આપણે જે આખી પલારેલી મગની દાળ રાખી ને એ ધાણા ભાજી. આ એક લીંબુ નો રસ. તો શું કરે છે તું શું કરે? તારે કરવું આમ. હાલ બેહી જા બેહી જા. એ અહીંથી પકડજો. હા એ જો 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 બસ લ્યો. બસ ચણાનો લોટ છે ને બે ચમચી જેટલો નાખીએ. જાજો તું ન ખાય આમાં. રેડ મસાલો બધો પડી ગયો. હવે છે ને મિક્સ કરી નાખીએ. રસ નથી નાખવો. હવે ચૂલો પેટાવીને જો તેલ તો મૂકી દીધું ગરમ. જરાક ધવાડો થયો. મકડી ચૂલો હરખો પેટી જાવે ને પછી થાય ને તા હું તેમ મેં કીધું ચટણી બનાવી નાખો. ગરમા ગરમ વડા પછી છે ને ખાવા માંડે. બનતા જાય ને ખાતા જાય તો જાય. પાણી ગરમ થઈ ગયું. આપણા સબરસની ચટણી છે બનાવવાની. પાણી ઉકરી ગયું આકડી છે ને એમાં નાખી દઉં એટલે ચટણી ખાઈ ખા બની જાય. તો આ થોડાક મીઠા સોડા નાખી ખાવાની સોડા એક ચમચી તેલની ગરમ તેલ નાખ્યું. હવે લાવી નાખીએ. તો આપણો પેલો કાણવો જો બની ગયો. મગની દાળના વડા તૈયાર. અસલ જો ખડખડિયા થઈ ગયા. તો એક કાણવો તો જો બની ગયો. હવે છે ને બીજો એક કાણવો આગળ બની જાહે. ભાઈ તમે ચાખ્યું કેવા થયા? ગરમ વધારે હતા એટલે આપણે કાઢી લેવાના. પછી છે ને અને થોડા થોડા દબાવી પાછા એમાં નાખી દેવાના. વડાનો શેપ આપી દઈએ. મેં તો ચાખ્યું મને તો બહુ ભાવ્યું ને સીવાની એ લઈને ગઈ બાળે આવી તું પાછી. હા દાદા ઠારી દઈ છે. ચટણી એ બની ગઈ છે. જા દાદીને કે આપે ચટણી બનાવી લીધી. સોસ ખાવું. હવે આને ચીક નાખી દઈએ થોડીક વાર એટલે કડકડિયા થઈ જાય. ડુંગરી છે તે મને તો મજા આવી ખાવાની.